समाचारों में आगळ वात करीए तो टीआरबी जवानों ने छूटा करवानो विरोध समग्र राज्य में शुरू थयो छे। अमदावाद अने सूरत में टीआरबी जवानों एकत्र थया हता अने आवेदन पत्र आपीने विरोध नोंधाव्यो हतो। समग्र राज्य में 6000 थी वधु टीआरबी जवानों ने छूटा करवाना निर्णय सामे सूरत में पण विरोधनो सूर उठ्यो छे। सूरत खाते अंदाजित 1600 जेटला टीआरबी जवानों फरज बजाव्या छे, जेमां मोटा भागना टीआरबी जवानों छेल्ला 10-10 वर्षथी ऊपर फरज बजावी रह्या छे। परंतु सरकार ना आ निर्णय बाद तमाम टीआरबी जवानों एक जूथ थया छे अने सरकार सामे लड़तना मंडाण शुरू कर्या छे, जेना विरोध में आज रोज अंदाजे 400 जेटला टीआरबी जवानों मोर्चो लई सूरत जिला कलेक्टर कचेरीए पहोंच्या हता। હું હાલમાં સિવિરચાર રસ્તા પર ફરજ નિભાવું છું। 13 વર્ષથી હું આ ટ્રાફિક વિભાગમાં નોકરી કરું છું। આવનારા દિવસમાં તો અમને તો બહુ તકલીફ પડશે, કેમ કે રાતોરાત આ પરિપત્ર બહાર પાડ્યું છે કે 10 વર્ષથી વધારે 5 વર્ષથી વધારે જે લોકો છે એ લોકોનો કાઢી નાખવામાં આવશે। તો અમને તો ખબર પડી ગઈ કે કાઢી નાખવામાં આવશે તો અમારી હાલત શું થશે, અમારા છોકરાઓનું ભણતર બગડશે, પછી અમારું ઘર કેવી રીતે ચલાવવાનું, અમે તો બધા ગરીબ ઘરના લોકો છે, તો પછી કેવી રીતે અમારું આ સમસ્યા કેવી રીતે નિરાકરણ થશે, અમે કોને અમારી માંગ કોને કહેવાનું કે અમારું કંઈ એ કરશો એમ। અમે તો એમ જ માગું કે અમારું આ નોકરી પરથી કાઢી ના મૂકો, કેમ કે અમારે આ આશા પર અમે એ કરે છે, અમારા છોકરાનું ભણતર બી આ આશા પર જ ચાલે છે, એટલે અમારે 9000માં તો કશું થાય નહીં, તો પણ અમારી આશા છે કે ભાઈ અમે કમસે કમ 9000નો તો અમને સપોર્ટ થાય, તો અમારી એ જ માંગ છે કે કમસે કમ અમને ફરજ પર તો રાખો। કલેક્ટર કચેરીમાં આ જ રજૂઆત કરીએ કે અમારા ઘરના બધા ગરીબો છે, કે અમે કંઈ આટલા પૈસાવાળા બી નથી, કે અમારી રજૂઆત છે કે ભાઈ અમે કલેક્ટર પત્ર આપીને કે કહેવાનું કે ભાઈ અમે ફરજ પર રાખો, ફરજ પર ના રાખે તો પછી અમે આગળ અમારી કાર્યવાહી ચાલુ કરશે। શરૂઆતમાં જ માવઠાની આગાહી કરવામાં આવી છે, જેમાં હવામાન વિભાગની આગાહી 3